को। चलो मित्रों, दसमो दाखलो। एग्जाम माटे सिंगल आईएमपी, जेडब्ल्यूई मां तमने सिंगल आईएमपी धरावू ते थोड़ा ध्यान में वधारे राखवा। ओके, शुं रकम आईपी जुओ, बे शांत गणों ने अनुक्रमे एम अने एन घटको छे। गणनी अंदर आटला सभ्य छे, पहला गण में एम अने बीजा गण में एन घटको छे। पहला गणना उपगणों की संख्या बीजाना करता 56 वधारे छे। हवे उपगणों की संख्या एटले तमे नाना धोरणमां सूत्र भणीने आव्या के गण एना, धारो के एन सभ्य होय, एन तो गण एना उपगणों की संख्या केटली थाय? तो बे नी एन घात, बराबर छे। उपगणों की संख्या थाय बे नी एन घात, आ सूत्र छे। तो पहला गणना उपगणो छे, ध्यान आपजो, ए बीजा गणना उपगणों की संख्या करता केटला वधारे छे? 56 वधारे छे। तो आपणे पहला लखीए छीए, चलो पहला गणना उपगणो बराबर छे, बराबर केटला थशे? तो बे नी एम घात, एम एम घात थई, कारण के पहला गणमां केटला सभ्यो छे? एम, माटे एना उपगणो केटला थाय? बे नी एम घात। तो बीजा गणना उपगणो लखीए छे, चलो बीजा गणना उपगणो, चलो ए केटला थशे? बे नी एन घात। हवे तमने रकममां शुं कीधुं के पहेलाना उपगणोनी संख्या बीजा करता 56 वधारे छे। पक्ष पर थी आपणे आवुं लखी शकाय, पक्ष पर थी, पहेलाना 56 वधारे होय तो बीजामां तमे 56 उमेरी दो, बंने केवा थई जाय? सरखा। तो बे नी एम घात बराबर छे इज इक्वल टू, चलो बे नी एन घात प्लस 56, शुं कर्युं? पहेलाना 56 वधारे हता तो बीजामां आपणे 56 उमेरी देवाना, एटले बंने केवा थई जाय? सरखा। तो पक्ष पर थी आपणे आवे, हवे बे नी एन घात आ बाजु लईशुं, therefore बेनी एन घात माइनस बेनी एन घात बराबर 56। रेडी, हवे जे आ मळ्युं तेने हुं નંબરિંગ આપીશ। હવે મિત્રો, ઓપ્શન માંથી m અને n આપણે લાવીએ છીએ, તો ઓપ્શન માંથી m અને n લઈને આમાં મૂકવાનું, જેના વડે સમાધાન થઈ જાય, ડાબા બરાબર જો ભાઈ જવાબ કહેવાય। તો તમે 7 અને 6, બેની 7 ઘાત 128, બેની 6 ઘાત 64, 128 માઇનસ 64 तो 64 आवे, अहीं 56 छे एटले पहेलो नथी। बीजो 6 ने 3, 2 ની 6 ઘાત 64, 2 ની 3 ઘાત 8, 6 ને 3 એટલે અહીંયા 3 લેવાના, 2 ની 3 ઘાત 8, 64 માઇનસ 8 56, 64 માઇનસ 8 એટલે 56 આવી ગયા। તો બીજા ઓપ્શનમાં સાચું પડે છે, જો આગળ વધી તો m બરાબર આપણે બીજા ઓપ્શનમાંથી 6 અને n બરાબર 3 ને લેતા, બરાબર છે 6 અને 3 ને લેતા, ચાલો ડાબી બાજુ એટલે જે નંબર 1 ની તમે ડાબી બાજુ જુઓ, 2 ની 6 ઘાત માઇનસ 2 ની 3 ઘાત, કારણ કે નંબર 1 એની ડાબી બાજુ લીધી છે, એમ બરાબર લીધા 6, એન બરાબર લીધા 3, સાદરૂપ આપીએ 2 ની 6 ઘાત 64, 2 ની 3 ઘાત 8, 64 માંથી 8 કાઢી નાખો એટલે 56 જે છે જમણી બાજુ, બરાબર છે, એટલે સમાધાન થઈ ગયું। માટે m બરાબર 6 અને n બરાબર 3, આ છે આપણો આન્સર નંબર બી ફોર બોમ્બે, આ થઈ ગયો જવાબ, એટલો સેલો દાખલો છે। ફરી વાર એકવાર રિપીટ કરીએ છીએ, જો શું કહું છું, 10 નંબરનો દાખલો આઈએમપી છે, બે શાંત ગણોના અનુક્રમે m અને n ઘટકો છે, પહેલા ગણમાં m સભ્યો છે, બીજા ગણમાં n સભ્યો છે, તો બંનેના ઉપગણો આપણે લખી શકીએ। તો પહેલા ગણના ઉપગણો તો 2 ની m ઘાત, જેટલી સભ્ય સંખ્યા ઘાતમાં મૂકવાની, 2 ની m ઘાત, બીજા ગણનો ઉપગણો 2 ની n ઘાત। ઓકે, હવે શું કહેતો, પહેલા ગણના ઉપગણોની સંખ્યા બીજા ગણના ઉપગણોની સંખ્યા કરતા 56 વધારે છે, પહેલાના 56 વધારે હોય તો તમે બીજામાં 56 ઉમેરી દો તો બંને કેવા થઈ જાય? સરખા। પછી 2 ની n ઘાત આ બાજુ ડાબામાં લીધી, હવે મિત્રો આને નંબર 1 આપી દીધો, હવે તમારે આ ઓપ્શન મૂકવાના છે, m અને n, પહેલો m અને બીજો n સમજીને। તો પહેલો ઓપ્શન તમે મૂકો ને તો અહીંયા જવાબ નહીં આવે, કેમ? કારણ કે 2 ની 7 ઘાત 128, n બરાબર 2 ની 6 ઘાત 64, 128 માઇનસ 64 એટલે 64 આવે, અહીંયા 56 છે। હવે બીજો ઓપ્શન લેવાનો, m બરાબર 6, n બરાબર 3, ચલો ડાબામાં મૂક્યો, 64 માઇનસ 8 એટલે 56, જે જમણી બાજુ છે, નંબર 1 ની જમણી બાજુ છે, માટે આપણો જવાબ થઈ ગયો m બરાબર 6 અને n બરાબર 3, એટલે આન્સર કયો થયો? બિફોર બોમ્બે।
તો આ દાખલો હતો સેલ. ઓકે ચલો મિત્રો, જે ડબલ માં આગળ વધીએ તો દાખલા નંબર 11, બરાબર 11 નો દાખલો આપણા માટે સિંગલ આઈમપી છે. શું કીધું છે રકમમાં જુઓ, જો એક્સ બરાબર એક ગણ આપ્યો છે, એક્સ એક્સ બરાબર 8^-7 and -1 એન ઇઝ બિલોંગ્સ ટુ એન, અને બીજો ગણ આપ્યો છે વાય 9 × n-1 એન ઇઝ બિલોંગ્સ ટુ એન, બરાબર છે. આ બે ગણ તમને આપ્યા છે તો ખાલી જગ્યા, તો આ ચાર ઓપ્શન છે એમાંથી કયો જવાબ આવશે? એક્સ ઉપગણ વાય, વાય ઉપગણ એક્સ, એક્સ બરાબર વાય, એક પણ નહીં, બરાબર છે. તો પહેલા તમને જે બે ગણ આપ્યા છે એક્સ અને વાય, એને આપણે શામાં ફેરવીશું? યાદીની રીતે. તો પહેલા ગણ એક્સ માટે આપણે વાત કરીએ તો ધ્યાન અહીંયા જ રાખજો. ચાલો ગણ એક્સ માટે વાત કરીશું, એક્સ માટે, ચાલો એક્સ માટે વાત કરીએ તો આ એક પદ આપ્યું છે તે આપણે લઈશું, કે 8^-7 and -1 માં, બરાબર આ પદમાં. ચાલો એન બરાબર એક લેતા, જો તમે એન બરાબર એક લેશો તો કેટલા મળે છે? 8^-7 × 1 એટલે -7, અને આ -1, 8 - 8 એટલે કેટલા થયા? 0. રેડી? પછી એન બરાબર 2 લેતા, ચાલો એન બરાબર 2 જો આમાં લેવામાં આવે તો 8^2 = 64, 7^2 = 14, 14 ને 8 કેટલા થયા? 15. હવે 64 માંથી તમે 15 કાઢી નાખો તો 49. ચાલો આવી રીતે તમને પદ મળ્યા કરશે. હવે જો તમે 3 લેશો એ પ્રમાણે પદ મળશે, પણ જરૂર નથી કઈ. આગળ ડેશ 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 મંડે ગણ એક્સ બરાબર આપણને શું મળ્યું? એક્સ બરાબર મળ્યું 0, 49. ડેશ 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 વધારે સભ્ય મેળવવામાં ટાઈમ બગાડવો નહીં, બે સભ્યથી તમને જવાબ મળી જશે. સારું, ચાલો આ ગણ એક્સ આવી ગયો. ચલો ગણ વાય માટે જુઓ, તો વાય માટે વાત કરીએ, ગણ વાય માટે ચાલો એમાં શું આપ્યું છે? 9 × n-1 એન ઇઝ બિલોંગ્સ ટુ એન, એન પ્રાકૃતિક છે. તો આ પદમાં એન બરાબર 1 લેતા, ચાલો 1 લેતા શું મળશે જુઓ? 1 લેશો તો 1 - 1 = 0, 0 × 9 એટલે 0 જ આવે. ચલો હવે 2 લઈશું, ધ્યાન આપજો. એન બરાબર 2 લેતા, 2 - 1 એટલે 1 × 9 એટલે 9. ચાલો એન બરાબર 3 લેતા, ચાલો 3 લેશો તો 9 × 2 = 18, બરાબર છે. આવી રીતે આગળ ચાલ્યા કરશે, બરાબર છે. પછી 6 લેશો ને, 6 એન બરાબર 6, 6 માંથી દીધો 5, 5 × 9 કેટલા થઈ જાય? 45, બરાબર છે. 45 જે આવશે તે તમારે જોવાનું, અહીંયા જે પદ છે એમાં આવે છે કે નહીં. પહેલા તમે અહીંયા જે 2 લીધાની માટે 64, બરાબર છે. 64, 7^2 = 14, 64 - 14 એટલે 50, 60 ને 4 = 64, 49. રેડી છે? હવે 49 આમાં આવે છે કે નહીં જોવાનું છે. કેટલા લેશો તો 49 આવે છે? આવે છે, નહીં આવશે? આવશે જુઓ, બરાબર જુઓ. 5 લીધા, 4, 4 × 9 = 36, 6 લીધા, 5 × 9 = 45, 7 લીધા, 9 × 6 = 54, આવું બધા આવશે. અહીંયા તમારે 49 જે આવે છે ને, ધ્યાન આપજો, એન બરાબર 2 લેવાથી 8^2 = 64, 7^2 = 15, 64 - 15 એટલે 49. તો ચોખ્ખી વાત છે, આમાં એક 49 આવે છે, જ્યારે આમાં 49 આવશે નહીં. તમે ગમે તે સંખ્યા લઈ લો, આમાં 49 આવે નહીં, આમાં 49 બી છે. તો વિચારી લો કે આ જે ઉપગણ થાય છે તે શક્ય નથી, કારણ કે 49 આમાં નથી, અને આના તમે 9 જુઓ તો એ 9 આમાં નથી, બરાબર છે. આવી નહીં બને, ઇક્વલ તો બને જ નહીં, તો માટે જવાબ ડેલી થઈ જશે. તો અહીંયાથી આપણે આવી રીતે લખી શકીએ, ડેશ 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 માટે ગણ વાય બરાબર શું મળ્યું? તો વાય બરાબર આપણને સભ્ય મળ્યા 0, 9, 18 એટલે 9 × 1 ઘડીએ. ચાલો આ આપણને ગણ વાય મળી ગયું છે. હવે તમે જોઈ શકો છો કે 49 આમાં છે, આમાં 49 આવશે જ નહીં, આમાં 9 છે, આમાં 9 નહીં આવશે. તો ચોખ્ખી વાત છે, આ બંને એકબીજાનો ઉપગણ નહીં બને, અને બંને ઇક્વલ બી નથી, માટે આન્સર કયો આવે? દિલ્હી. ચાલો આન્સર દિલ્હી, 64 જવાબ, બરાબર છે. તો ફરી વાર જોઈ લો દાખલો, પદ આપી છે એન પ્રાકૃતિક, એ રીતે આ પદ આપી છે એન પ્રાકૃતિક. પહેલા આમાં આપણે 1 લેવાનું, 1, આની અંદર હું 1 લઈશ તો 8 - 8 એટલે 0, 2 લઈશ તો 64, 7^2 = 15, 64 - 15 એટલે 49.
રેડી બસ વધારે લખવાની જરૂર નથી. આમાં એક લેશો એટલે ઝીરો, બે લેશો તો નવ એકાનો, ત્રણ લેશો એટલે બે નવ અઢાર, ચાર લેશો એટલે ત્રણ નવ સત્યાવીસ, આવી રીતે પાંચ લેશો ચાર નવ છત્રીસ, છ લેશો પાંચ નવ પિસ્તાલીસ, પછી સાત લેશો છ નવ ચોપન આવે, ઓગણપચાસ સમાન નહીં આવશે એટલે ઓગણપચાસ આમાં નથી આવતા અને નવ આમાં નથી આવતા, એકબીજાનો ગુણ નહીં બને. પછી બંને ઇક્વલ સેટ નથી, તમે જોઈ શકો છો આ સેટમાં ઓગણપચાસ આમાં ઓગણપચાસ નથી, ઇક્વલ નથી, એક જ જવાબ આપણો બાકી રહ્યો એ પણ નહીં. એકદમ સહેલો દાખલો. ઓકે ચલો મિત્રો બારમો દાખલો, જો ગણ એ બરાબર, ચલો સભ્ય છે ખાલી ગણ અને ગણની અંદર ખાલી ગણ નો ઘાતગણ ખાલી જગ્યા છે. ઘાતગણ એટલે શું? આપેલા ગણના બધા જ ઉપગણો નો ગણ, આપેલા ગણના બધા જ ઉપગણો એનો ગણ, એને કહેવાય આપેલા ગણ નો શું કહેવાય? ઘાતગણ. આના બધા જ ઉપગણ લખવાનું થાય. હવે ગણીમાં કેટલા સભ્યો છે? તો બે સભ્યો છે, તો બે ની ઘાતમાં સભ્ય સંખ્યા બે ની એન ઘાત, બે ની બે ઘાત એટલે કેટલા મળે? ચાર ઉપગણ મળે. હવે ચાર ઉપગણ મળે એટલે ગણમાં મૂકી દો જવાબ આવે. ચાર ઉપગણ એ ગણના સભ્ય હોય, આમાં જોવાનું આમાં ચાર આમાં છે, જો એ બે ત્રણ ચાર, એ તો જવાબ થઈ ગયો, તમે મૌખિક જવાબ આપી શકો. કેટલા ઉપગણો આવે? તો બે ની બે ઘાત એટલે ચાર, તો ચાર સભ્ય હોય તેવો ગણ લેવાનો, તો એક બે ત્રણ ચાર સભ્ય છે. તો આપણે ધ્યાન આપજો, ગણ એના તમામ ઉપગણો નો ગણ હું બનાવીશ. ચાલો ખાલી ગણ અને ગણની અંદર પાછો ખાલી ગણ છે. ઓકે હવે આપણે આનો ઘાતગણ લખીએ, તો પાવર સેટ ઓફ એ ગણ એનો ઘાતગણ. તો ધ્યાન આપજો આ બધા જ ગણ છે તે આપણે લખવાના થાય છે, પણ આવી રીતે ગણની અંદર. હવે આના ઉપગણો લખીએ, તો ખાલી ગણ બધા ગણનો ઉપગણ આ તો લખી જ દેવાનું, પછી અંદર જે સભ્ય આવ્યા એને ગણમાં મૂકીને લખવાનું. ચલો પહેલો સભ્ય ગણમાં મૂકો, બીજા સભ્યને બી ગણમાં જ મૂકવાનો. ચલો બીજા સભ્યને ગણમાં મૂક્યો અને છેલ્લે ગણ પોતે, ગણ એ પોતે આવી રીતે. પહેલા શું કરવાનું? જયારે ઘાતગણ લખો ત્યારે ગણની અંદર બધા ઉપગણ મૂકવાના, ગણની અંદર બધા ઉપગણ મૂકવાના. પહેલા ખાલી ગણ મૂકી જ દેવાનું, પછી આ પહેલા સભ્યને ગણમાં મૂકો અંદર છગડીયા કૌંસમાં, બીજા સભ્યને પાછો છગડીયા કૌંસમાં મૂકો, અને છગડીયા કૌંસમાં મૂકો આને મૂકો, અને છેલ્લે ગણ એ પોતે. ધ્યાન આપજો ગણ એ પોતે, ગણ એ પોતે. ખાલી ગણ અને ગૌણ એ તો આવે જ, પછી અંદર સભ્યને છગડીયા કૌંસમાં મૂકી દો એટલે આ શું બની ગયો? હવે ઘાતગણ, ગણ એનો ઘાતગણ, પાવર સેટ ઓફ એ. કયો જવાબ છે? સી. માટે આન્સર સી. ચલો આ છે આપણો જવાબ. જેટલા સભ્ય હોય એને છગડીયા કૌંસમાં મૂકવાના જોઈએ, અને ખાલી ગણ અને ગણ પોતે આ તો લખવાના જોઈએ. એટલે આ થઈ ગયા બધા જ ઉપગણ, આ થઈ ગયા બધા ઉપગણ, અને આ ઉપગણોને ક્યાં મૂકવાના? એ ગણમાં. માટે આને શું કહેવાય? ઘાતગણ. ઓકે ચલો મિત્રો તેરમો દાખલો, જો એ બી સી ખાલી ગણ ન હોય તો એ માઇનસ બી યોગ બી માઇનસ એ બરાબર ખાલી જગ્યા. એ માઇનસ બી એટલે એના એવા સભ્યો કે જે બીમાં નહીં હોવા જોઈએ, બી માઇનસ એ એટલે કે બી ના એવા સભ્યો કે જે એમાં નહીં હોવા જોઈએ, આની બરાબર શું આવે? બરાબર છે. તો આપણે વેન આકૃતિથી આપણે આ નક્કી કરીશું. ધ્યાન આપજો વેન આકૃતિ પરથી આપણે નક્કી કરવામાં બહુ ઇઝી પડશે. જો ચાલો ગૌણ એ, પછી આ છે ગૌણ બી, સાર્વત્રિક ગૌણ યુ. ચાલો સાર્વત્રિક ગૌણ યુ, ગૌણ એ અને ગૌણ બી. ઓકે હવે આપણે પહેલા લઈએ છીએ, ધ્યાન આપજો આ પદ બનાવીએ છીએ પહેલા, તો એ માઇનસ બી એટલે ગૌણ એનો એવો ભાગ કે જેમાં બી નહીં આવવો જોઈએ, તો એ માઇનસ બી એટલે આ બાજુનો ભાગ આવે, એ માઇનસ બી. ચાલો આ ભાગ ચાલો આ છેદ વાળો ભાગ નહીં આવે, એ છેદ બી વાળો ભાગ નહીં આવે, ધ્યાન રાખવાનું. બરાબર છે, ધ્યાન રાખજો. એ માઇનસ બી એવી રીતે આવે, બી માઇનસ એ પાછે બી માઇનસ એ. ચાલો બી માઇનસ એ છેદ વાળો ભાગ નહીં લેવાનો, કારણ કે બી ના એવા સભ્યો કે એમાં નહીં હોવા જોઈએ, છેદમાં જે સભ્યો હોય તે બંનેમાં હોય. ચાલો આવી રીતે પાછે બી માઇનસ એ. હવે મિત્રો બહુ ચોખ્ખી વાત છે, એ માઇનસ બી બે માઇનસ એ બંનેનો શું લેવાનું? યોગ. તો આ બંને ભાગને ગણતરીમાં લેવાનું. તો તમે જોઈ શકો છો કે આ બંને ભાગને હું જો ગણતરીમાં લઈશ તો ખાલી આ વચ્ચેનો ભાગ જ નથી આવતો,
તો આના પરથી એવું વિચારવાનું કે એ અને બી નો યોગ ગણ, એમાંથી આ છેદ બાદ કરી દો. તો આપણે આમ લખી શકાય કે એ માઇનસ બી યોગ બી માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ, ચાલો એ યોગ બી લેવાનો પરંતુ એમાંથી બાદ કરવાનો એ છેદ બી, બરાબર છે? એ યોગ બી લઈ લીધો અને એ છેદ બી કાઢી નાખો, એટલે આ બંને કેવા થઈ જાય સમાન. આ ભાગ ની આવે આપણો કયો જવાબ થાય છે? એ યોગ બી માઇનસ એ છેદ બી. આન્સર નંબર સી. અચ્છા આપણો જવાબ સી. ચાલો ફરી વાર જોઈ લો, કોઈ ઇઝી લાગે છે. એબીસી ખાલી ન હોય તેવા ધ્યાન આપજો, સોરી એ બી ખાલી ન હોય તેવા બે ગણ છે. તો એ માઇનસ બી યોગ બી માઇનસ એ બરાબર ખાલી છે. એ માઇનસ બી એટલે આ બાજુનો ભાગ, આ છેદવાળો નહીં આ. બી માઇનસ એ એટલે આ બાજુનો ભાગ, એમાં બી છેદવાળો નહીં આ. હવે તમે શું કહી શકો? એ છેદવાળો ભાગ નથી આવતો, તો એ અને બી નો યોગ ગણ લેવાનો, એમાંથી છેદવાળો ભાગ બાદ કરી નાખો. તો એ યોગ બી માઇનસ એ છેદ બી, જે છે આપણો ઓપ્શન સી. ઓકે ચલો મિત્રો, આગળના દાખલામાં જઈશું. ચૌદ, જો એ અને બી બે ગણ હોય તો એ યોગ બી કોમ્પ્લિમેન્ટ, કોમ્પ્લિમેન્ટ એટલે પૂરક ગણ, એમાં ડેશ પણ આવે ને સી પણ લખેલો આવે, કોમ્પ્લિમેન્ટ સેટ. યોગ એ કોમ્પ્લિમેન્ટ છેદ બી બરાબર ખાલી જગ્યા, ચાર ઓપ્શન, બહુ ઇઝી આપ્યું. તો પહેલા તમારે શું કરવાનું? આનું સાદરૂપ કરી દેવાનું, ધ્યાન આપજો. એ પદ તમને જે આપ્યું છે ને તે આ પ્રમાણે છે કે એ યોગ બી કોમ્પ્લિમેન્ટ એટલે પૂરક ગણ, યોગ એ કોમ્પ્લિમેન્ટ છેદ બી, આવી રીતે છે. ઓકે હા મિત્રો, દ મર્ગનો નિયમ તમે ભણી ગયા હતા. દ મર્ગનો નિયમ કેવો આવે છે જરા ધ્યાન આપજો, કે એ યોગ બી નો ડેશ બરાબર એ ડેશ છેદ બી ડેશ, આ છે દ મર્ગનો નિયમ. એ યોગ બી નો ડેશ બરાબર એ ડેશ છેદ બી ડેશ, દ મર્ગન યાદ કરો. આ ડેશ એટલે એની જગ્યાએ તમે સી પણ લખી શકો, સી એટલે કોમ્પ્લિમેન્ટ સેટ, પૂરક ગણ ગુજરાતીમાં. તો અહીંયા જો આમાં હું દ મર્ગનો નિયમ વાપરીશ, એ યોગ બી નો ડેશ કહેવાય, એ યોગ બી નો ડેશ બરાબર શું લખો? એ ડેશ છેદ બી ડેશ. ચાલો અહીંયા દ મર્ગનો નિયમ તો બરાબર આવશે એ કોમ્પ્લિમેન્ટ છેદ બી કોમ્પ્લિમેન્ટ, યોગ એ કોમ્પ્લિમેન્ટ છેદ બી એનો પૂરક ગણ છેદ બી, આ એનું કારણ આપી દીધું છે, આ દ મર્ગનો નિયમ છે. હવે મિત્રો તમે જોશો ને તો આ પદ જોવાતો બંનેમાં એક્ઝેક્ટ સરખું છે. હવે આપણે વિભાજનના નિયમ પ્રમાણે લખી શકાય, વિભાજનનો નિયમ તો કઈ રીતે આવશે? જુઓ વિભાજનના નિયમ પ્રમાણે જેટલું પદ સરખું હોય ને પહેલા લખી દેવાનું, ઇઝ ઇક્વલ ટુ એ કોમ્પ્લિમેન્ટ છે બરાબર છે, એ કોમ્પ્લિમેન્ટ છે. જો આ બંનેનું લીધું, હવે વધેલું શું છે તે જોવાનું. અહીંયા આવશે વધેલું બી કોમ્પ્લિમેન્ટ, પછી વચ્ચેનો યોગ બી, આવી જેટલું સરખું છે એટલું બાદ, એનો મતલબ એવો વિભાજનનો નિયમ છે. એ કોમ્પ્લિમેન્ટ છે એ લઈ લીધું, વધેલું બી કોમ્પ્લિમેન્ટ યોગ બી. હવે બી નો પૂરક ગણ અને બી એનો જો યોગ ગણ લેવામાં આવે તો સાર્વત્રિક ગણ પોતે મળે, કારણ કે ગણ બી અને બી નો પૂરક ગણ એટલે બારનો ભાગ, એટલે બી અને બારનો ભાગ એટલે પૂરેપૂરો સાર્વત્રિક ગણ આવી જાય. આની બરાબર આવશે યુ, ધ્યાન આપજો. એ કોમ્પ્લિમેન્ટ છે સાર્વત્રિક ગણ યુ. હા મિત્રો બહુ ચોખ્ખું છે, એ કોમ્પ્લિમેન્ટ એ ગણ છે, એનો પૂરક ગણ છે છેદ યુ. હવે યુ સાથે જો એનો છેદ ગણ લેવામાં આવે તો આ ગણ પોતે જ મળે. ચાલો એ કોમ્પ્લિમેન્ટ, કોઈ પણ ગણનો છેદ ગણ સાર્વત્રિક ગણ સાથે હોય, કોઈ પણ ગણનો છેદ ગણ સાર્વત્રિક ગણ સાથે હોય તો આ ગણ પોતે જ આવે, આ ગણ પોતે જ. તો આ થઈ ગયો આપણો જવાબ. કયો જવાબ છે? જો એ કોમ્પ્લિમેન્ટ એ આપણો જવાબ છે આન્સર એ. ચલો આન્સર એ. હા મિત્રો ફરી વાર એક વાર રિપીટ કરું છું, જુઓ કોઈ ઇઝી છે કઈ નથી. રકમમાં જે પદ આપેલું તે આપણે લીધું, હવે પહેલા આ જે કોમ્પ્લિમેન્ટ છે ડેશ બાર છે એનું અંદર લેવા માંગુ, તો દ મર્ગનો નિયમ શું લખી શકો? તો બહુ ઇઝી છે, એ યોગ બી નો ડેશ બરાબર એ ડેશ છેદ બી ડેશ. અહીંયા શું લખવાનું? એ કોમ્પ્લિમેન્ટ છેદ બી કોમ્પ્લિમેન્ટ. હવે તમે જોઈ શકો છો કે આટલો જે ભાગ છે તે બંનેમાં સરખો દેખાય તમને. આટલો ભાગ હું વિભાજનના નિયમ પ્રમાણે પહેલા લખું છું, આ ભાગ મેં પહેલા લખ્યું, ધ્યાન આપજો. બાકીનું વધેલું પદ બી કોમ્પ્લિમેન્ટ યોગ બી, બી કોમ્પ્લિમેન્ટ યોગ બી. હવે બી નો પૂરક ગણ અને ગણ બી એનો જો યોગ ગણ લઈએ તો સાર્વત્રિક ગણ મળે. કયો ગણ મળે? સાર્વત્રિક ગણ, સાર્વત્રિક ગણ યુ.
હવે સાર્વત્રિક ગણ સાથે ગમે તે ગણનો જો છેદ ગણ લઈએ તો ગમે તે ગણ હોય ને તે પોતે જ આવે. સાર્વત્રિક ગણ સાથે ગમે તેનો છેદ ગણ એ ગણ પોતે, માટે આપણો જવાબ આવશે એ. તો એકદમ ઈઝી દાખલો હતો. ચાલ આગળ વધીશું. પંદરમું જુઓ, જો એ અને બી બે ગણ હોય તો આની બરાબર ખાલી જગ્યા. ફરી વખત અહીંયા આપણે દમ અર્ગનો નિયમનો યુઝ કરી શકીએ. આ નિયમ તમે જોઈ શકશો, એ ઓ બી નો ડેસ બરાબર એ ડેસ છેદ બી ડેસ, આટલું જ કરવાનું છે. તો જુઓ, સૌ પ્રથમ એ છેદ એ યોગ બી નો કોમ્પ્લિમેન્ટ, કોમ્પ્લિમેન્ટ એટલે પૂરક ગણ. ફરીવાર ચાલો દમ અર્ગનનો નિયમ વાપરીએ તો એ છેદ એ કોમ્પ્લિમેન્ટ છેદ બી કોમ્પ્લિમેન્ટ. કયો નિયમ વાપર્યો? દમ અર્ગનનો નિયમ. કોમ્પ્લિમેન્ટ અંદર લેશો તો યોગનો શું કરવાનો છે? ઓકે, હવે આપણે બધું છેદ જ છે, જો બધા જ છેદ છે માટે કોઈ કૌંસ કરવાની જરૂર નથી. આ બેની જોડી બનાવી શકો તમે, એ છેદ એ કોમ્પ્લિમેન્ટ છેદ બી કોમ્પ્લિમેન્ટ. હવે તમે જો ગણ અને એના પૂરક ગણનો છેદ ગણ શું આવે? ગણ અને એના બહારનો ભાગ, એનો મતલબ ગણ અને એના પૂરક ગણનો છેદ ગણ ખાલી ગણ આવે. આની બરાબર આવશે ખાલી ગણ છેદ બી કોમ્પ્લિમેન્ટ. ચાલો આની બરાબર થયો ખાલી ગણ. હવે ખાલી ગણનો છેદ ગણ કોઈ પણ ગણ સાથે લઈએ તો ખાલી ગણ પોતે જ આવે. ખાલી ગણનો કોઈ પણ ગણ સાથેનો છેદ ગણ ખાલી ગણ પોતે. જવાબ આવ્યો ફાઈવ. હવે જવાબ છે જુઓ સી, માટે આવશે આન્સર સી. ચાલો આ આપણો જવાબ થઈ ગયો, ખાલી ગણ એ આપણો જવાબ છે. તો ફરી વાર જોઈ લો, ઇઝી. એ છેદ એ ઓ બી નો ડેસ, એ ડેસ છેદ બી ડેસ, ડેસ ની જગ્યાએ સી લખી શકો છો. ચાલો હવે આમાં બધું છેદ જ છે એટલે કૌંસ કાઢી નાખવાના. એ છેદ એ ડેસ એટલે ખાલી ગણ, ખાલી ગણ નો છેદ ગણ ગમે તેની સાથે ખાલી ગણ પોતે, આ રીતે આપણો જવાબ આવશે. એકદમ ઈઝી છે. ઓકે ચાલો મિત્રો આગળના દાખલામાં જઈએ. સોળમો દાખલો શું છે? રકમ જેવો ગણ એ છેદ બી કોમ્પ્લિમેન્ટ એટલે બી નો પૂરક ગણ, પછી એનો પાછો પૂરક ગણ છે આખા પદ યો બી છેદ સી બરાબર ખાલી જશે. ચાલો ઓપ્શન આવેલા છે, જવાબ આવો જોઈએ. સૌ પ્રથમ આનું આપણે થોડું સાદરૂપ આપીશું. તો સાદરૂપ કેવું આવે જોઈ શકશો, એ છેદ બી કોમ્પ્લિમેન્ટ નો કોમ્પ્લિમેન્ટ યોગ બી છેદ સી બરાબર છે. હવે તમે દમ અર્ગના નિયમ પ્રમાણે એ છેદ બી કોમ્પ્લિમેન્ટ આનો પાછો કોમ્પ્લિમેન્ટ છે પૂરા પદનો, તો જો અંદર આપો તો છેદનો શું લખવાનું? યોગ. અહીં બરાબર આવશે. ચાલો એ કોમ્પ્લિમેન્ટ યોગ બી કોમ્પ્લિમેન્ટ નો કોમ્પ્લિમેન્ટ પૂરક નો પૂરક બરાબર છે, યોગ બી છેદ સી બરાબર. કયો નિયમ વાપર્યો? તેનું કારણ છે કે ભાઈ એ છેદ બી નો ડેસ હોય તો આપણે લખવાનું એ ડેસ યોગ બી ડેસ. એ છેદ બી ડેસ બરાબર એ ડેસ, ધ્યાન આપજો, યોગ બી ડેસ. છેદ હોય તો યોગ કરવાનો, યોગ હોય તો છેદ કરવાનો. ચાલો હવે બી કોમ્પ્લિમેન્ટ નો કોમ્પ્લિમેન્ટ બી નો પૂરક નો પૂરક એટલે ગણ બી પોતે જ આવે, એ ડેસ નો ડેસ એટલે એ પોતે જ આવે. અહીંયા આવશે ધ્યાન આપજો, ઇઝ ઇક્વલ ટુ એ કોમ્પ્લિમેન્ટ યોગ બી પોતે યોગ બી છેદ સી. કારણ આપી દઈએ, એ ડેસ નો ડેસ હોય તો ગણ એ પોતે જ આવે બરાબર છે, ડેસ એટલે કોમ્પ્લિમેન્ટ. હવે મિત્રો આમાં જોશો તો થોડો ખ્યાલ આવી જશે. જો હવે વિચાર કરો કે તમારી પાસે જે પદ છે તેમાં તમે શું લખી શકો છો, તો કોઈ ચોખ્ખું છે કે જે પદ આપ્યા છે તેમાં તમે અહીંયા જુઓ તો યોગ છે, અહીંયા જુઓ તો છેદ છે. હવે તમે ધારો કે આ પદને સેપરેટ આપશો વિભાજનના નિયમ પ્રમાણે તો કેવું પદ આવશે વિચાર. તમારી પાસે જે જવાબ છે તે જવાબ બી જોઈ શકો છો. જો એ કોમ્પ્લિમેન્ટ યોગ બી, એ કોમ્પ્લિમેન્ટ યોગ સી કોમ્પ્લિમેન્ટ, એ કોમ્પ્લિમેન્ટ યોગ બી કોમ્પ્લિમેન્ટ સી. હવે મિત્રો આની અંદર જોશો ને તો અહીંયા છેદ છે આપણી પાસે, છેદમાં કોઈ પદ કોમન નીકળે જેવું છે ને, તો એક પદ કોમન નીકળે છે. જો કે ખાસ ધ્યાન આપજો કે તમારી પાસે જે પદ છે એમાં અહીંયા યોગ છે બરાબર છે, અહીંયા શું છે યોગ છે, અહીંયા શું છે છેદ છે. હવે તમે પૂરેપૂરું પદ અને આપશો ને આને આપશો બરાબર છે, તો શું થાય વિચારવા વિચાર. તો પહેલા તો એ કોમ્પ્લિમેન્ટ બરાબર છે યોગ બી, યોગ બી છેદ સી. બી છેદ સી ધ્યાન આપજો, એ આપણે આને આપીએ છીએ પહેલા વચ્ચે યોગ રાખીને, તો સેમ બી પાછો તમારે અહીંયા રિપીટ આવશે. રિપીટ આવશે તો કયો જવાબ બનાવી શકો, તો વિચાર કરો કયો જવાબ બનાવી શકો. જો બી છેદ સી, રેડી, બી છેદ સી
હવે તમારે પહેલું લેવાનું છે a માઇનસ b, અંદરનો ભાગ a માઇનસ b એટલે આટલો ભાગ આવશે, આ છે a માઇનસ b. ચાલો a માઇનસ b રેડી, પછી આવ્યો b માઇનસ c, એટલે આ ભાગ જે અહીંયા આવે છે તે છે b માઇનસ c. ચાલો b માઇનસ c માં આટલો ભાગ આવશે. ચાલો પછી સી માઇનસ એ, સી માઇનસ એ ધ્યાન આપજો એટલે આ ભાગ આવશે, સી માઇનસ એ છેદ વાળો ભાગ ત્રણે ત્રણ માં નહીં આવે. હવે તમે જોઈ શકો છો આકૃતિમાં જે આપણે ડેશ કરેલા છે બધા એ ભાગ થશે, ધ્યાન આપજો. ચાલો આકૃતિ મુજબ, આકૃતિ મુજબ આપણને એ માઇનસ બી યોગ બી માઇનસ સી યોગ સી માઇનસ એ બરાબર શું મળ્યું? તો બરાબર આપણને મળ્યું ત્રણે ત્રણ ગણનો યોગગણ છે પણ એમાં છેદ તો આવતો નથી, એટલે યુ માઇનસ ત્રણે ત્રણ નો છેદ ગણ છે, કયો છે? તો એ છેદ બી છેદ સી, ત્રણે ત્રણ ગણનો છેદ ગણ નહીં આવે. આ વચ્ચેનો ભાગ આમાં નહીં આવે, આમાં નહીં આવે ને આમાં બી નહીં આવે, તો યુ બરાબર છે ત્રણ ગણનો યોગ ગણ એટલે યુ થવાનું છે. એમાંથી કયો ભાગ નહીં આવ્યો? તો એ છેદ બી છેદ સી. હવે મિત્રો જો આનું પૂરક ગણ લેવામાં આવે, જો અહીંયા કોમ્પ્લિમેન્ટ આવ્યો છે, જો આનું પૂરક ગણ લઈ લઉં છું તો પૂરક ગણ એ માઇનસ બી, ધ્યાન આપજો, યોગ બી માઇનસ સી યોગ સી માઇનસ એ. ચાલો આનો પૂરક ગણ, આનો પૂરક ગણ એટલે શું? કે યુ માઇનસ એ છેદ બી છેદ સી હતો, પૂરક લેશો તો આ ભાગ જ આવી જાય, તો બરાબર આવશે એ છેદ બી છેદ સી. ચાલો આ આપણો જવાબ થઈ જાય, કયો? તો એ છેદ બી છેદ સી. પેલામાં નહીં આવતો તો એ પૂરક ગણમાં આવે, પેલામાં નહીં આવતો તો એ પૂરક ગણમાં 100% આવે. માટે આપણો જવાબ થશે એ છેદ બી છેદ સી, આન્સર બી ફોર બોમ્બે, આન્સર બી. ચાલો મિત્રો ફરી વાર એક વાર જુઓ કે ત્રણ ગણ એવા છે કે જેનો યોગ ગણ સાર્વત્રિક ગણ થઈ જાય છે, એટલે આપણે આકૃતિમાં જુઓ ગણ એ ગણ બી ગણ સી એવા લીધા, એ ત્રણનો યોગ ગણ એટલે સાર્વત્રિક ગણ આવી ગયો. ઓકે, હવે શું કરી રહ્યું? એ માઇનસ બી એટલે આ બાજુનો ભાગ છેદ વાળો ભાગ નહીં આવે, બી માઇનસ સી એટલે આ બાજુનો ભાગ એમાં બી છેદ નહીં આવે, સી માઇનસ એટલે આ બાજુનો ભાગ એમાં બી છેદ ગણ નહીં આવે. હવે ખાસ ધ્યાન આપજો ત્રણેનો યોગ ગણ લીધો તો શું મળ્યું? યુ માઇનસ એ છેદ બી છેદ સી. હવે જો પૂરક ગણ લઈએ તો એમાં જવાબ આવી જાય એ છેદ બી છેદ સી, જે આમાં નહીં આવે તે પૂરક ગણમાં આવે. આપણો જવાબ કયો થયો? બી ફોર બોમ્બે. ઓકે,